ગુજરાતી ફિલ્મ જગતથી હાલમાં જ એક દુઃખદ સમાચાર સામે આવ્યા. ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત દિગ્ગજ અભિનેત્રી ચારુબેન પટેલનું નિધન થયું છે. ચારુબેન પટેલનું 83 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી આણંદના બાકરોલ ગામમાં રહેતા હતા. તેમના 15 દિવસથી પહેલા પગમાં ફ્રેક્ચર પણ થયું હતું. તેમની કરમસદ સ્થિત કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી હતી ત્યારે આ દરમિયાન જ સવારે તેમને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં તેમનું નિધન થયું. હાલ તો તેમના પાર્થિવ દેહને હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યો હતો. તેમના અંતિમ સંસ્કાર રવિવારના રોજ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચારુ માં તરીકે ઓળખાતા ચારુબેન પટેલ પાલવડે માંડી પ્રીત અને મૈયરમાં મંડળું નથી લાગતું ફિલ્મ ઘણા પ્રસિદ્ધ થયા હતા. મામાનું ઘર કેટલે અને એક ડાલના પંખી જેવી ફેમસ ગુજરાતી ધારાવાહિક ઉપરાંત તેમણે ઘણા ગુજરાતી ચલચિત્રો, નાટકો અને ધારાવાહિકમાં અભિનય કર્યો હતો. તેમણે પોતાના અભિનયથી ગુજરાતીઓના હૃદયમાં અલગ જગ્યા મેળવી હતી. તેમને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ત્યારે ચારુબેનના એકાએક અવસાનથી ગુજરાતી ફિલ્મ જગતમાં દુઃખ લાગણી વ્યાપી ગઈ છે. ચારુબેન પટેલને લગભગ 100 જેટલી સિરિયલ્સમાં કામ કર્યું છે. તેમણે વર્ષ 1998માં ગુજરાતી લોક ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ કર્યું હતું. તેમણે લગભગ 70 જેટલી ફિલ્મો પણ કરેલી છે. તો આ અત્યારનો વિડીયો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાતી ટોકને. મળીશું બીજા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.